નમસ્કાર, એડ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ તો હાલમાં વિકાસશીલ દેશમાં વિકાસશીલ ખેડૂત અવનવી રીતે આધુનિક ખેતી તરફ વળ્યો છે, ત્યારે ખેતીમાં પણ ચાઇનાની મશીનરીનો ખેડૂત દ્વારા ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં હળવદ તાલુકાના સંભાણા ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ખેતરમાંથી મગફળી ઉપાડવા માટે ચાઇનાથી મગફળી મશીન મગફળી ઉપાડી શકાય તેવું અત્યંત આધુનિક મશીન ચાઇનાથી મંગાવાયું છે, જે સમગ્ર ભારતની અંદર પ્રથમ મશીન હોવાનું પ્રગતિશીલ ખેડૂતનું જણાવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ખેતીની અંદર અત્યાધુનિક પરિવર્તન આવ્યું છે અને દિન પ્રતિદિન વૈજ્ઞાનિક ઢબે તેમજ આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરી આધુનિક ખેતી તરફ પ્રગતિશીલ ખેડૂતો વળ્યા છે, જેના કારણે ઓછી મહેનતે વધુ વળતર મેળવી શકાય છે. ત્યારે વ્યવસ્થા ધીમે ધીમે હવે ખેતીમાં ગોઠવાઈ રહી છે. જોકે અત્યાર સુધી મગફળી, ચણા, વટાણા સહિતના પાકને ખેતરમાંથી ઉપાડવા માટે થઈને વધુ પ્રમાણમાં મજૂરોની જરૂર પડતી હતી, ત્યારે પૈસા અને સમય બેનો વ્યર્થ થતો હતો. તેમાંથી બચવા હળવદ તાલુકાના સંભારણા ગામના પ્રગતિશીલ ખેડૂતે એવા નિતેશ પટેલ, જીતેન્દ્ર પટેલ અને કમલેશ પટેલ દ્વારા અત્યાધુનિક ચાઇનાથી મગફળી મશીન રૂપિયા 28 લાખના ખર્ચે ખેતરમાંથી મગફળી ઉપાડવા માટે મશીન મંગાવ્યું હતું, જે ભારતમાં મગફળી ઉપાડવા માટે ચાઇનાથી આવેલ છે અને પ્રથમ મશીન હોવાનું જણાવ્યું હતું. અંદાજિત 1 કલાકમાં 3 વીઘા મગફળી ઉપાડી શકે તેવી કામગીરી આ મશીન કરે છે. આ મશીનથી મગફળી ઉપરાંત ચણા, વટાણા સહિતના પાકને ઝડપથી ઉપાડી શકાય છે અને આગામી દિવસોમાં ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે તેમ પણ જણાવ્યું હતું. ચાઇનાનું આ મશીન અત્યાધુનિક ખેતી માટે આશીર્વાદ સમાન છે. અંદાજે અમને એવું લાગે છે કે અત્યારે પહેલું હોય એવું લાગે છે. બીજા નંબરમાં આમાં અમે 3 ખેડૂત ભાગીદાર વતી લાવેલ છીએ. પંકજભાઈ કરીને છે, એક મિતેશભાઈ કરીને છે, મારું નામ જીતેન્દ્રભાઈ છે. ને આ જનરલ આપણે આ ટેકનોલોજી પ્રમાણે થોડુંક સારું એવું લાગે છે. ને આપણા આઈના જે ઓપનરને જે કામ કરતું હોય એથી 2-3 ગણું કામ આપશે અમને. ને બીજાનું કોઈ મજૂર કે આગતે કોઈ વસ્તુની બહુ એવી જરૂર પડે એવું નથી, એટલે મજૂરી વચ્ચે મજૂરનું ઓલું પણ અત્યારે સિઝનોમાં મળતા નથી, એટલે એ વખતે આપણને એ બધો ફાયદો મળે, આપણા ટાઈમે આપણે આપણું કામ લઈ શકીએ. એ હેતુથી અમે આ મશીન અત્યારે ઇમ્પોર્ટ કરેલ છે. કલાકે અંદાજે અત્યારે એવું લાગે કે 3 થી 3.5 વીઘા જેવું કામ આપશે. અત્યારે અમને એવું લાગે કે આ પ્રથમ હશે એમ, કોઈ હજી બીજા ન્યૂઝ ક્યાંય મળેલ નથી કે અમે ક્યાંય જોયેલ નથી. બ્યુરો રિપોર્ટ, એન્ડ ગુજરાત ન્યૂઝ, મોરબી.